ધોરણ 6 ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 1 સંખ્યા પરિચયમાં આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યાની સરખામણી કરતા શીખી ગયા. ત્યારબાદ 4 અંકોની સંખ્યાનો ઉપયોગ કરી નવી સંખ્યા બનાવતા શીખ્યા અને આપણે પ્રયત્ન કરવામાં 4 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવવા માટે દશકના અને એકમના સ્થાનમાં કઈ સંખ્યા વારાફરતી લેવી તે વિશે આપણે શીખી ગયા છે. હવે આજે આપણે પાન નંબર 4 ઉપર તમને કીધું છે કે અંક 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો જેમાં બંને અંકો સરખાય સરખી વખત આવે. તો જુઓ આપણે અહીંયા 2 અંક 2 અને 3 લેવાના છે અને એવી 4 અંકની સંખ્યા બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી નોટબુકમાં આ ગણતરી દર્શાવવાની છે. જો 2 અને 3 લેવાના છે જેની મદદથી આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે. જો મેં તમને એ સંખ્યા બનાવીને બતાવી છે કે એ સંખ્યા આપણે 2 અંકો સરખી વખત લેવા જોઈએ. તો અહીંયા મેં 2233, 3322, 3223, 3232, 2332 અને 2323 આ પ્રમાણે મેં 6 સંખ્યા બનાવી છે જેમાં મેં 2 અને 3નો ઉપયોગ કર્યો છે અને જે અંકો સરખી વખત પણ આવે છે. તો આ પ્રમાણે આપણે સંખ્યા બનાવવાની છે. ત્યાર પછી આપણને કીધું છે કે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે. તો સૌથી મોટી સંખ્યા આપણી પાસે 3322 છે અને સૌથી નાની સંખ્યા 2233 છે. આ પ્રમાણે તમારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. પછી આગળ પ્રશ્ન તમને કીધું છે કે તમે જુદી જુદી કેટલી સંખ્યા બનાવી શકો. તો આપણે જુદી જુદી રીતે આપણે કુલ 6 સંખ્યા બનાવી શકીએ છીએ. આ તમારો પ્રશ્ન 4 ની ગણતરી આ પ્રમાણે તમારે દર્શાવવાની છે. હવે તમને નીચે કીધું છે કે યોગ્ય ક્રમમાં ગોઠવો સૌથી ઊંચું કોણ અને સૌથી નીચું કોણ. જો તમને એ કોષ્ટક આપ્યું છે એમાં તમને વ્યક્તિની ઊંચાઈ આપી છે સેન્ટીમીટરમાં કે કોણ કેટલું ઊંચું છે. રામ હરિ 160 સેમી, ડોલી 156, મોહન 158 સેમી અને શશી 159 સેમી છે. તો આપણને કીધું કે સૌથી ઊંચું કોણ. તમને ખ્યાલ આવશે કે સૌથી ઊંચું એ રામહરિ છે જેની ઊંચાઈ 160 સેમી છે. તમારે અહીંયા ખાલી માત્ર સામે જવાબ લખી દેવાનો છે કે રામહરિ સૌથી ઊંચો છે અને એની ઊંચાઈ 160 સેમી છે. ઓકે, હવે ત્યાર પછી સૌથી નીચું કોણ. હવે તો એ પણ તમને ખ્યાલ આવશે કે સૌથી નીચું એ જવાબમાં આવશે આપણું ડોલી, કે ડોલી સૌથી નીચી છે. એની જે ઊંચાઈ છે જે 156 સેમી છે. આ પ્રમાણે તમારે લખવાનું છે. હવે ત્યાર પછી તમને કીધું છે કે તમે તેમને ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવો. એટલે ક્રમિક એટલે ક્રમશઃ, કે એને આપણે એની સૌથી ક્રમિક ક્રમમાં ઊંચાઈ આવે એ પ્રમાણે. તો જો ક્રમમાં તો આપણે પહેલાં ક્રમમાં લઈએ 156, એટલે પહેલાં ક્રમમાં આપણે ડોલી લઈએ. હવે 156 પછી આવશે 158, એટલે મોહન આવશે. 158 પછી 159 એટલે કોણ છે, શશી. અને ત્યાર પછી 159 પછી 160માં રામહરિ આવશે. એટલે આ આપણી ક્રમિક થઈ ઊંચાઈ. હવે આપણે ઘટતી ઊંચાઈમાં ગોઠવવાનું છે એટલે ક્રમશ આપણે ઘટતા જવાનું છે. તો ઘટતી ઊંચાઈમાં સૌથી પહેલાં આવશે આપણી પાસે, આપણે એનાથી ઉલટું કરી દેવાનું, એટલે સૌથી પહેલાં આવશે રામહરિ, પછી શશી, મોહન અને ડોલી. આ આપણી ક્રમશ ઘટતી ઊંચાઈમાં ગોઠવો આપણે, બરાબર છે. હવે આપણે તમને નીચે બીજું ચિત્ર આપ્યું છે એમાં તમને ફ્રીઝ કીધું છે કે સોહન અને રીટા કબાટ ખરીદવા જાય છે અને દરેક કબાટની કિંમત તમને આપેલી છે. તો જો તમને કબાટની કિંમત આપી છે કે તો આ કિંમતને પણ તમારે વધતા ક્રમમાં અને ઘટતા ક્રમમાં ગોઠવવાની છે. તો આ કિંમત તમારે વધતા અને ક્રમમાં ગોઠવીને આ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં હોમવર્કમાં કરવાનો છે. જે રીતે આપણે ઉપર ડોલીની ઊંચાઈ, રામહરિની ઊંચાઈ ગોઠવી વધતા અને ક્રમમાં ગોઠવા, એ પ્રમાણે તમારે કબાટની કિંમતને પણ વધતા અને ઘટતા ક્રમમાં ગોઠવવાની છે. સૌથી પહેલાં આપણે ગોઠવીએ, તમને એક ઉદાહરણ કહી દો કે વધતા ક્રમમાં આપણે સૌથી પહેલી કિંમત 1788 લઈશું. આપણી પહેલી કિંમત આવશે કબાટની.
ત્યાર પછી બીજી કિંમત આવશે આપણી 1897, ત્રીજી કિંમત આવશે આપણી 2800, ત્રીજી કિંમત આપણી આવશે 2635, એ આપણી ત્રીજી કિંમત આવશે, 2854 આપણી ચોથી કિંમત આવશે, અને 3995 આપણી પાંચમી કિંમત આવશે. આ તમને મેં વધતા ક્રમમાં કિંમત ગોઠવીને આપી છે, તમારે ઘટતા ક્રમમાં કિંમત ગોઠવી લખવાની છે. ત્યારબાદ પાન નંબર 5 ઉપર પ્રયત્ન કરોમાં તમારે સંખ્યાને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. આપણને ખબર છે કે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આવે અને ત્યાર પછી મોટી સંખ્યા આવે, જ્યારે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા આવે અને નાની સંખ્યા પછી આવે. તમને ચડતા અને ઉતરતા ક્રમનો જે પ્રશ્ન છે એ પણ તમારે તમારી નોટબુકમાં હોમવર્કમાં કરવાનો રહેશે. પ્રયત્ન કરવાનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તમારે તમારી નોટબુકના હોમવર્કમાં કરવાનો છે. અંકોની અદલા બદલી, અહીંયા આપણે અંકોની અદલા બદલી એટલે અંકોના સ્થાન બદલવાના છે. અહીંયા તમને 182 સંખ્યા આપી છે, એમાં કીધું છે કે તમારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો આપણે એને સૌથી મોટી સંખ્યા બનાવી તો અહીંયા એકમ દશક અને 103 અંકોની સ્થાન કિંમત છે, એટલે 8 એ દશકના ખાનામાં છે, તો આપણે એને 100ના સ્થાનમાં મૂકીએ. તો 8 પહેલાં લખીએ, 2 અહીં એકમના સ્થાનમાં છે તો 2ને દશકના સ્થાનમાં મૂકીશું, અને 1 100ના સ્થાનમાં છે એટલે આપણે એને એકમના સ્થાનમાં મૂકીશું. આપણે જગ્યાના સ્થાન બદલી નાખીએ તો સંખ્યા બની આપણી 821. એવી રીતે નાની સંખ્યા બની આપણી, અને એકમ દશક અને 100 તો અહીંયા આપણે 100 દશક અને એકમ આ પ્રમાણે બનાવીએ તો સૌથી નાની સંખ્યા આપણે 128 બનશે. એટલે અહીંયા સ્થાન પરિવર્તન કરીને આપણે અંકોને બદલી શકીએ છીએ. એવી રીતે અહીંયા મેં તમને એક ઉદાહરણ બતાવ્યું છે કે 273 છે, એના અંકોને મેં સ્થાન બદલી કરી છે. તો સૌથી મોટી સંખ્યા તમે જોઈ શકશો તો 732. 7 એ દશકના સ્થાનમાં હતા, જેથી 7 મોટી સંખ્યા હોવાથી મેં 7ને અહીંયા 100ના સ્થાનમાં મૂકી. 3 એકમના સ્થાનમાં હતા, જે મેં દશકના સ્થાનમાં મૂક્યા, અને 2 એ 100ના સ્થાનમાં હતા, તો 2ને મેં એકમના સ્થાનમાં સ્થાન બદલી કરી નાખી. એટલે મારી મોટી સંખ્યા આપણી બની 732. એવી રીતે નાની સંખ્યામાં આપણે ફરી સ્થાન બદલીએ તો નાની સંખ્યા બનશે 237. એવી જ રીતે જો અહીંયા 4 અંકોના પણ સ્થાન બદલી કરી બતાવી છે મેં તમને ઉદાહરણમાં, રકમ આપણી છે 4281 છે, જેને મેં સ્થાન કિંમત બદલતા અંકોના સ્થાન બદલતા સૌથી મોટી સંખ્યા બની 8241, અને સૌથી નાની સંખ્યા બની 1248. હવે આપણે 10000 સુધીના અંકોનો પરિચય શીખીએ. આપણે શીખી ગયા છે કે 99 એ બે અંકની સૌથી મોટી સંખ્યા છે, એના પછી કોઈ મોટી સંખ્યા આવતી નથી. એવી રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા એ 999 છે. તમારે યાદ રાખવાનું છે કે બે અંકની સૌથી મોટી સંખ્યા 99 અને 3 અંકની સૌથી મોટી સંખ્યા એ 999 છે. આપણે 3 અંક, એકમ દશક અને 100 એ અંકોની સ્થાન કિંમત આપણને ખબર છે. આપણે 4 અંકોની પણ સ્થાન કિંમત શીખ્યા છે, એટલે 100ની આગળ આપણે 1 અંક ઉમેરીએ એટલે આપણે એને 1000 નો પરિચય આપણે થાય છે. જો તમને અહીં સ્વરૂપ આપ્યું છે કે 9માં આપણે 1 એટલે 1 સંખ્યામાં 1 ઉમેરીએ તો 9ને 1 10 થાય, એટલે 2 અંકો બને 10×1, એટલે 99+1 એમાં, એટલે કોઈ પણ એક સંખ્યામાં આપણે 1 ઉમેરતા જઈએ તો એ સંખ્યા વધતી જાય છે. 99માં 1 ઉમેર એટલે 100 થશે. 100×10, 999+1, 999માં આપણે 1 ઉમેરીશું તો 1000 થશે. એટલે 10×100, એટલે આપણે અહીંયા કીધું છે કે 1 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો 2 મોટી સંખ્યા 2 અંકની સૌથી નાની સંખ્યા બને. હવે 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 99 છે, જેમાં આપણે 1 ઉમેરીએ તો 3 અંકની સંખ્યા બને, જેવી રીતે આપણે જોયું કે 100. હવે 3 અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો 4 અંકની સંખ્યા બને. અહીંયા તમે કીધું છે 999માં આપણે 1 ઉમેર્યા તો આપણી પાસે 4 અંકની સંખ્યા 1000 બની. એવી જ રીતે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો અહીંયા 10000 બનશે, એટલે 9999+1 કરીએ તો એમાં 10000 આપણી સંખ્યા આવે. 10000 એટલે કેટલા થશે? 10×1000. હવે અહીંયા આપણને કીધું છે સ્થાન કિંમતનું પુનરાવર્તન. પુનરાવર્તન આપણે એકમ દશક સ્થાન કિંમત શીખી ગયા છે. આ 2 અંકોની સ્થાન કિંમત આપણને આપી છે, જેમાં આપણે અંકને છૂટા પાડતા શીખ્યા છીએ. 78 આપ્યા છે એટલે 70+8 એટલે 78 થાય, અને આપણે ઘડીઓ બોલીને વિભાજન કરીએ તો 7×10 એટલે 10+70. આ 70નું પહેલાં વિભાજન કરીએ એટલે 10+70 અને 8×8. આ પ્રમાણે આપણે અંકોનું વિભાજન પણ કરતા શીખી ગયા છે. અહીંયા તમને 3 અંકની સંખ્યાનું વિસ્તરણ આપ્યું છે, આપણે આ વિસ્તરણ કરવાનું છે. 278 તો આપણે બોલીએ કેવી રીતે? 278 એટલે
બસો વત્તા ઇઠોતેર એટલે સિત્તેર વત્તા આઠ. જુઓ બસો વત્તા સિત્તેર વત્તા આઠ આ અંકનું વિસ્તરણ થયું. બસો છે એટલે બે ગુણ્યા સો, સિત્તેરને દસ હતા સિત્તેર. આ પ્રમાણે દશકના સ્થાને વિસ્તરણ આઠ એકમમાં છે એટલે આઠ ગુણ્યા એક. એટલે આ પ્રમાણે આપણે અંકોનું વિસ્તરણ કરવાનું છે. એટલે આઠ એકમના સ્થાને છે, સાત એ દશકના સ્થાનમાં છે બરાબર છે, અને બે એ સોના સ્થાનમાં છે. એટલે આનું આપણે વિસ્તરણ આ પ્રમાણે થશે. હવે મોટી સંખ્યા આપી હોય આપણને ચાર અંકોનું વિસ્તરણ તો તે પ્રમાણે કરવાનું છે. આ ઉદાહરણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે વિસ્તરણના. હવે જો પાંચ હજાર બસો ઇઠ્યોતેર છે તો આપણે બોલીએ છીએ પાંચ હજાર બરાબર. પાંચ હજાર આપણે હજારના સ્થાનમાં છે. આપણે સ્થાન કિંમત શીખ્યા છે કે હજારના સ્થાનમાં પાંચ કિંમત શું, તો પાછળના ત્રણ જેટલા અંકો હોય તેટલા શૂન્ય લગાવવાના. એટલે અહીંયા પાંચ હજાર થશે. બે સોના સ્થાનમાં છે એટલે બસો થશે. સાત દશકના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત સિત્તેર. અને આઠ એકમના સ્થાનમાં છે એટલે આઠના આઠ રહેશે. એટલે આઠ એક આઠ વિસર્જન થશે. હવે પાંચ હજાર કેવી રીતે બને, તો પાંચ હજાર આપણે બના ગુણીએ પાંચ ગુણ્યા એક હજાર બસોનું વિસ્તરણ કરીશું તો બે ગુણ્યા સો થશે. અને અને ઇઠો તો તમને કીધા છે એટલે સાતનું વિસ્તરણ સિત્તેર થશે. એટલે સિત્તેરને આપણે અલગ પડીશું તો દસ હતા સિત્તેર થશે. અને આઠ એકમમાં છે એટલે આઠના આઠ. આ પ્રમાણે તમારી સંખ્યાનું વિસ્તરણ કર ચાર અંકોની સંખ્યાનું પણ વિસ્તરણ થઈ શકે છે. એવી રીતે તમને પાંચ અંકની સંખ્યાનું પણ વિસ્તરણ બતાવ્યું છે. એ તમારે નોટબુકમાં ક્રમશ લખવાનું છે કે બે અંક અહીંયા તમને સૂચના આપી છે કે બે અંકોની સ્થાનનું વિસ્તરણ, ત્યાર પછી ત્રણ અંકોની સ્થાનનું વિસ્તરણ, આપણે ચાર અંકોના સ્થાનનું વિસ્તરણ છે, અને અહીં તમને પાંચ અંકોનું સ્થાનનું પણ વિસ્તરણ આપ્યું છે કે જુઓ ચાર હજાર સોરી પિસ્તાલીસ હજાર બસો ને ઇઠ્યોતેર છે. એટલે અહીંયા ચારનું વિસ્તરણ કરીશું તો થશે ચાર હજાર. પાંચ એ અહીંયા હજારના સ્થાનમાં છે એટલે પાંચ હજાર થશે. બે સોના સ્થાનમાં છે એટલે બસો. અને ઇઠ્યોતેર રીતે આપણે શીખ્યા એટલે સિત્તેર વત્તા આઠ થાય એટલે સિત્તેર એટલે દસ ગુણ્યા સાત. અને આઠના એક આઠનું વિસ્તરણ આઠ જ રહેશે એટલે આઠ ગુણ્યા એક. આ પ્રમાણે તમારે પાંચ અંકોની સંખ્યા સુધીનું વિસ્તરણ થઈ શકે છે.